નમસ્કાર મિત્રો, અતિક વહોરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભાગ એકમાં આપણે સેલેરી પ્રોસેસ જોઈ અને ભાગ બેની અંદર આપણે બિલ એન્ટ્રી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી મેળવી છે. આપણે આ ભાગ ત્રણની અંદર ઇન્ક્રીમેન્ટ કેવી રીતે છોડવું તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી નિહાળશો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ઇજાફાની અસર આપવા માટે રિવોક કરવાની નીચે મુજબના સ્ટેપ અનુસરવા. સૌપ્રથમ praisa.org પર આપણે લોગિન કરવાનું છે અને પાસવર્ડ અને આઈડી નાખી અને સાઇન ઇન કરવાનું છે. આટલું કરતાં આપણને નીચે મુજબનો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં આપણે ટૂલ ઓપ્શનમાં જઈશું. ટૂલ ઓપ્શનની અંદર આપણે એમ્પ્લોય રજિસ્ટ્રેશન, બીજા નંબરનો જે ઓપ્શન છે એમ્પ્લોય રજિસ્ટ્રેશન, તેના પર ક્લિક કરીશું અને એ ક્લિક કરતાં આપણને નીચે મુજબનો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં અહીં જમણી બાજુ આ પ્રકારનો જે લોગો છે તેમાં આપણે ક્લિક કરતાં નીચે મુજબનો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં આપણને આવા ઓપ્શન બતાવે છે, જેમાં આપણે પહેલા નંબરનો ઓપ્શન વ્યૂ ઓલ રેકોર્ડ્સ એના પર ક્લિક કરીશું તો એ ક્લિક કરતાં આપણને નીચે તમામ શિક્ષકોની માહિતી અહીંયા બતાવશે. તેમાં આપણે જે શિક્ષકની ઇન્ક્રીમેન્ટ છોડવાનું હોય તેની આગળ આવું ત્રણ જે એક્શનમાં ત્રણ ડોટ બતાવેલા છે તેના પર આપણે ક્લિક કરીશું. એ ક્લિક કરીશું એટલે આપણને નીચે મુજબનો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં આપણને ત્રણ ઓપ્શન બતાવે છે. એમાં આપણે પહેલા નંબરનો ઓપ્શન એડિટ ડિટેલમાં જઈશું, એના પર ક્લિક કરીશું એટલે આપણને આવો ક્વેશ્ચન પૂછે છે, આર યુ શ્યોર? તો યસ, રિવોક ઇટ. આ રીતે આપણે એને રિવોક કરીશું અને ક્લિક કરીશું તો આપણને નીચે મુજબનો ઇન્ટરફેસ જોવા મળશે. હવે તેમાં બધી માહિતી આપણને બતાવશે, જો કોઈ સુધારો હોય તો સુધારો કરવાનો અને સેવ બટન પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ આપણે શું કરવાનું છે, કર્મચારીના નામની નીચે આવેલ સેલેરી બ્રેકઅપ આ ઓપ્શનમાં જવાનું છે. સેલેરી બ્રેકઅપવાળા ઓપ્શનમાં જતાં નીચે મુજબનો ઇન્ટરફેસ આપણને જોવા મળે છે. આવા પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે, એમાં આપણે પે મેટ્રિક સેલ ચેન્જ કરવાનો હોય છે. તો પે મેટ્રિક સેલ ચેન્જ કરતાં પહેલાં આપણને આ જે ઓપ્શન બતાવે છે એ ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે, જે ગ્રીન કલરમાં બતાવેલો છે, જે કન્સિડર એઝ ઇન્ક્રીમેન્ટ આ જે ઓપ્શન છે એના પર ક્લિક કરીશું એટલે આપણને પે મેટ્રિક સેલવાળું બોક્સ આપણે ઓપન થશે. પણ એ પહેલાં આપણે અહીં ડેટ પણ સિલેક્ટ કરવાની છે. જુલાઈમાં ઇન્ક્રીમેન્ટ છૂટતું હોય તો અહીં જુલાઈ આપણે સિલેક્ટ કરીશું એટલે 1/7/2023 આપણે અહીંયા તારીખ આવી જશે. અને એ નાખ્યા બાદ એટલે એક આ અને એક આ બે કર્યા બાદ આપણને પે મેટ્રિક સેલ ઓપન થશે, જે નીચે મુજબનો ઇન્ટરફેસ આપણને જોવા મળશે. પે મેટ્રિક સેલવાળો આપણે ઓપ્શન ખુલશે, હવે એના પર ક્લિક કરીશું તો આપણને નીચે મુજબનો ઇન્ટરફેસ જોવા મળે છે. આવા પ્રકારે બધા અલગ અલગ લેવલ જોવા મળશે. તો આપણે પે મેટ્રિક સેલવાળું જે બોક્સ છે એનું હાર્ડ કોપી લઈને બેસીશું કે કયા પે મેટ્રિક સેલમાં કયા નંબર આવે છે. અથવા તો તમે આની અંદર એવું કરી શકો કે કોઈ પણ રેન્ડમલી સિલેક્ટ કરી અને નીચે આપણે અહીંયા સેલરી બ્રેકઅપ પર ક્લિક કરીશું, આપણને નીચે મુજબ સેલરી આવશે. અને એમાં આપણે જો એક ઇન્ક્રીમેન્ટ વધેલું નહીં હોય તો આપણે એમાં ફરીથી બીજો સિલેક્ટ કરીને કરીશું. અથવા તો તમે પે મેટ્રિક્સનું બોક્સ લઈને પણ બેસી શકો છો. જે સિલેક્ટ કરી અને જનરેટ બ્રેકઅપ પર ક્લિક કરતા અને ફાઇનલી જે આવી જાય જનરેટ બ્રેકઅપ પર, પછી આગળ વધવાનું છે. અહીં તો આપણે ગ્રેડ પેને જોઈ લઈશું અને આગળની બીજી વિગતો પણ જોઈ લઈશું. જનરેટ બ્રેકઅપ કર્યા બાદ પગાર ચેન્જ જોવા મળે અને એક સ્ટેપ વધેલું જોવા મળે તો પછી આપણે ત્યારબાદ આપેલી માગણીની માહિતી જો કોઈ સુધારો કરવો હોય તો સુધારો કરી નેક્સ્ટ સેવ બટન પર ક્લિક કરી આગળ વધીશું. ત્યારબાદ નીચે આપેલ સેવ બટન પર ક્લિક કરતાં નીચે બધાનું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં જમણી બાજુ આપણે સક્સેસફુલ એવો મેસેજ આપણને ગ્રીન કલરમાં આવી જશે. ત્યારબાદ જ્યાં ચેન્જ થયેલો પગાર સેવ થયેલો છે તેવું આપણને હમણાં મેસેજ આવે એ પ્રકારે આવશે. હવે જનરેટ બ્રેકઅપ, ત્યારબાદ આપણે ફરીથી પાછા ટૂલ મેનુમાં જઈશું અને એમ્પ્લોય રજિસ્ટ્રેશન પર ક્લિક કરતાં નીચે મુજબનો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં આપણે એમ્પ્લોય રજિસ્ટ્રેશનમાં ક્લિક કરીશું તો જે ત્રણ ડોટ છે એમાં જઈશું અને તેમાં એડિટ ડિટેલ પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણને વ્યૂ ડિટેલમાં જવાનું છે, ત્યાં સીવીએની પ્રક્રિયા પ્રોસેસ પૂરી કરીશું વ્યૂ ડિટેલમાં જઈને. અને અહીં ગ્રીન કલરનું જે બટન બતાવે છે,
જે આપેલ એપ્રુવલ ઇન્ફોર્મેશનમાં આવેલ એપ્રુવલ પર ક્લિક કરતાં નીચે મુજબના લીલા રંગમાં રહેલ નીચે મુજબના બટન એટલે કે આવા પ્રકારે રિવ્યૂ એન્ડ પાસ ફોર વેરિફિકેશન એના પર ક્લિક કરીશું. જ્યાં ક્લિક કરતાં નીચે મુજબનું ઇન્ટરફેસ જોવા મળશે જે આપણને પૂછે કે આર યુ શ્યોર, તો આપણે ત્યાં ગાડી ટિક કરીશું યસ સેન્ડ ઇટ અને સેન્ડ કરી દઈશું. જ્યાં યસ એન્ડ સેન્ડ ઇટ પર વાદળી રંગના બટન પર ક્લિક કરતાં નીચે મુજબનો રેકોર્ડ અપડેટ સક્સેસફુલી એવો ગ્રીન કલરનો અહીં જે મેસેજ આવે છે એવો આપણને મેસેજ આવશે અને જોવા મળે. ત્યારબાદ આપણે CVAની પ્રક્રિયા પૂરી કરીશું. આ ફક્ત ક્રિએટર માટેની હતી, એવી રીતે વ્યૂઅર અને એપ્રુવર માટેની પણ કરવાની થશે. ધન્યવાદ.